પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલી આ સૃષ્ટિ જે અવાસ્તવિક છે છતાં વાસ્તવિક લાગે છે, જેવી રીતે મૃગજળ રોડ ઉપર આપણે નીકળ્યા હોય અને 1 કિલોમીટર સુધી આમ તમે નજર નાખો ત્યાં સુધી તમને એવું લાગે કે આમાં પાણી જ પાણી છે રોડ ઉપર, પણ જેવા નજીક જાવ ને એટલે ખબર પડે અહીંયા પાણી નથી. તો તમે જોયું એ ખોટું, તમને દેખાણું એ ખોટું. ઘણી વાર આપણે કે નહીં, મેં મારી સગી આંખે જોયું છે ભાઈ, પણ આપણી આંખે જોયેલું પણ ક્યારેક અસત્ય હોય છે ને. જળ દેખાય છે, આપણી આંખ જોવે છે, પણ પાસે જઈએ છીએ ત્યારે હોતું. તો જળનું હોવું ઈ સત્ય છે કે ન હોવું ઈ સત્ય છે? સાચું કહ્યું છે. હવે તમે એમ કહો કે ત્યાં પાણી છે એ વાત ખોટી, તો તમને દેખાણું ઈ શું છે? ભ્રમ છે ને, મનુષ્યની ઇન્દ્રિયોમાં ભ્રમનો એક દોષ છે. આ જગતમાં હરેક વ્યક્તિ ભ્રમિત થાય છે, હરેક વ્યક્તિ. જેમ માનતો હોય ને હું બહુ બુદ્ધિશાળી છું, ક્યારેય ભૂલ નહીં કરું, એ માણસ પણ ભૂલ કરે છે. દુનિયાનો એક એવો વ્યક્તિ જેણે પોતાની બુદ્ધિનો 6% ઉપયોગ કર્યો, ન્યૂટન, તમે ઓળખતા છો, સર આઇઝેક ન્યૂટન. એણે છે ને એક ઘર બનાવ્યું નાનું એવું, એમાં એક બિલાડી પૂરી, એક બિલાડી, બિલાડી મોટી એટલે એને રસ્તો મૂક્યો, એને આવવા જવા માટે એક દરવાજો બનાવ્યો. થોડા દિવસ થયા ને બિલાડી એક બચ્ચાને જન્મ આપ્યો, એટલે એને થયું કે મોટો દરવાજો છે એમાંથી મોટી બિલાડી નીકળે, તો નાનું જે બચ્ચું છે એને નીકળવા હું એક નાનો દરવાજો, એટલે બાજુમાં એને નાનો દરવાજો બનાવ્યો. હવે પ્રોબ્લેમ એ થયો, એક દિવસ ન્યૂટન જોવે ને એમ મોટી બિલાડી મોટા દરવાજામાંથી નીકળી, પછી નાની એમાંથી જ નીકળી, અને ન્યૂટને માથે હાથ મૂક્યો, અરે બાપ રે, ઈ કે મોટા દરવાજામાંથી બે બિલાડી નીકળી જાય, આ ન્યૂટનને મગજમાં ન આવ્યું. દુનિયાની 6% બુદ્ધિનો ઉપયોગ કરવા વાળો માણસ ન્યૂટન, એને આનો સમજમાં આવ્યું. ખૂબ હસો પોતાની મૂર્ખતા ઉપર એ તો, પણ તમે વિચાર કરો કે ન્યૂટન જેવો વ્યક્તિ પણ આવી સામાન્ય ભૂલ, કારણ કે ભૂલ કરવી નહીં જીવનો સ્વભાવ છે, આ ઇન્દ્રિયોમાં દોષ છે, અને એટલા માટે આપણી ઇન્દ્રિયો દ્વારા જે કંઈ કાર્યો થાય છે ને એમાં પણ દોષ અવશ્ય રહેવાનો છે. પૂર્ણ અને પરફેક્ટ આ જગતમાં એક જ વ્યક્તિ છે અને એ છે ભગવાન. આની સિવાય આપણે તો પૂર્ણતાની વાત જ નહીં કરવાની ક્યારે. જ્યારે જ્યારે એમ લાગે ને કે હું કંઈક છું, તેથી હનુમાનજીને યાદ કરી લેજો, ખબર પડે કે આપણે ક્યાં છીએ, એમ લેવલમાં રહી ને તો મજા છે. પણ ક્યારેક આપણે આપણા લેવલ બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છીએ. આ જગતમાં લોકો ભગવાનને ચેલેન્જ કરે છે, તમે જ પતી જવાના છો, ભગવાનને ચેલેન્જ કરવાનું, ભગવાનનું શું જાહે? ભગવાન કહે તારી જેવા તો અસંખ્ય છે આયા ભાઈ. ભગવાનને ચેલેન્જ કરીને કોઈ ફાયદો નથી. ઘણા લોકો 2-5 ચોપડા ભણી લે ને પછી એમ કે ઈશ્વર ક્યાં છે, ભગવાન છે દેખાડો તો. હું તું ચશ્મા વગેરે વાંચી નથી, એક તો તને હું ભગવાન દેખાડવા યાર. આ દિવાલની પાર જોવાની શક્તિ નથી આપણામાં, ભગવાન જોવા છે. જગતના સ્વરૂપને સમજો. ભાગવતી આ જગત કેવું છે, જે દેખાય છે એ છે નહીં. કાલે આપણે બીરબલ વાળી વાત કરી હતી ને, સુખ અહીંયા દેખાય છે પણ સુખ અહીંયા છે. તમે કરોડો કમાવ, અરબો કમાવ, પણ તમને સુખ ક્યાં મળે? ભજન સિવાય ક્યાંય સુખ નથી. અને ભગવાનની ભક્તિ જે કરે છે એને આ જગત તારે કાંઈ લેવા દેવા નથી. ભક્તને તમે પૂછો કે તારે પૈસા બનાવવા છે, હું કામ એમાં માથાકૂટ કરવી પડે? જે ભાગ્યમાં છે એ દાવવાનું છે, તો પછી ભજન ન કરીએ?
પ્રભુપાદની શિક્ષા શું છે? માનો તમે 1 BHK માં રહ્યો છો, 1 બેડરૂમ હોલ કિચનમાં આપણે રહેતા હોય, અને પછી આપણે વિચાર કરીએ કે હું છે ને 2 BHK બનાવી દઉં, આ 1 નું 2 બનાવું, પછી એમાં એ સુંદર ભગવાનનું એક મંદિર બનાવશું અને એમાં ભગવાનના વિગ્રહ રાખશું અને પછી ભગવાનની સેવા પૂજા કરશું, આવો વિચાર હોય આપણો. પણ થાય શું, એ 1 BHK માંથી 2 BHK માં જવામાં આપણા 40 વર્ષ વયા જાય. ભગવાનનું કેવું એ નથી કે તમે 2 BHK માં જ મારી સેવા કરો, ભગવાન એ કહે છે તું જ્યાં છો ને ન્યાન ભજન શરૂ કરી દે ત્યાંથી, ભલે 1 BHK માં હોય ને તો ત્યાંથી. કેમ? કારણ કે 2 ભાગમાં હશે તો થશે, પણ માનો 40 વર્ષ પછી ઓલું 1 ય વયું ગયું તો આ ઉઠેલ જમાનામાં કઈ ભરોસો નહીં ભાઈ, હે કોણ ક્યારે લઈને વયું જાય. એટલે ભજનનું પ્લાનિંગ નો બનાવો, કાલ ભજન કરશું પછી ભજન કરશું, જે દિવસે જયારે વિચાર આવ્યો ને માળા લેવી છે ત્યારે જ લઈને શરૂ કરો. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે. પરિસ્થિતિ બદલવાની જે રાહ જોવે છે ને એના જીવન તો એમના વયા ગયા, આજે કરશું કાલે કરશું નહીં થાય. ભજનનું કોઈ પ્લાનિંગ ન હોવું જોઈએ, જ્યારથી સમજ આવી ત્યારથી સ્ટાર્ટ કરો. કારણ કે આ જગત જે છે ને એ કાલે આપણે જોયું નાશવંત છે, અવાસ્તવિક છે. અહીંની હરેક વસ્તુ કાળ બાજુ ગતિ કરી રહી છે. શરીર છે તો મૃત્યુ બાજુ ગતિ કરે છે, વસ્તુ છે તો એના વિનાશ બાજુ ગતિ કરે છે. આ જ જગતની વાસ્તવિકતા છે, અને જે સુખ દેખાય છે ને એ છે નહીં. તમે એવું માનો છો કે તમારી પાસે કરોડો રૂપિયા આવશે ત્યારે તમે સુખી હશો? તમે એવું માનો છો કે બહુ સારા ઓળખીતા માણસો તમારી આસપાસ ત્યારે તમે સુખી હશો? આત્મદેવની કાલ કથા સાંભળે, ધંધુકારીના જન્મ સમય પ્રસન્ન હતો કે વાહ 2 દીકરા મળ્યા છે, પછી તો જીવનમાં આરામ જ આરામ, દશા શું થઈ ગઈ પાછલી જિંદગીમાં જુઓ. એકને આત્મહત્યા કરવી પડી ને એકને જંગલમાં આવી જવું પડ્યું છે. સુખ અહીં છે નહીં, તોય કેમ દેખાય છે? એ ઝાંઝવાના જળ જેવું છે, દેખાય પણ હાથમાં આવે. હવે ઝાંઝવાના જળને કોઈ એમ કે બોટલમાં 1 લિટર ભરતો આવ્યો તો 1 લિટર બોટલમાં કોઈ તમને ભરીને તમે ભરી શકો એમ, એ પકડી શકાય એમ? સુખ આ જગતમાં કોઈ દી પકડાતું? આપણને એમ થાય આટલું દૂર છે, હાથ વેત ખાલી, હમણાં 5 વર્ષ આવે જો છોકરા ધંધે લાગે ને પછી મોજે જ મોજ, અને 5 વર્ષ પછી એને પકડવી પ્રભુજી હાલો ને ગીતા વિતરણમાં જવું, ઘરે કામ એટલું છે, નવરો જ નથી. મને એમ કે નવરો થઈ જાય, છોકરા અહીંયા બીઝી કરી દીધો છે. ખરો પ્લાનિંગ કરો છો ને? જે પ્લાનિંગ કરશો ને એને ઊંધું પાડી દેશે, એ માયાનું કાર્ય છે. બનાવો યોજના, બધી યોજના ઊંધી પાડી દેશે. એટલે યોજનામાં ન જીવો, ભવિષ્યમાં જે અહીં છે એમાં જલસા કરો અને ભગવાનનું ભજન કરો જે છે એમાં. અને બધાની છે ને એક મજા હોય, 1 BHK માં રહેતો હોય ને એની ઈ મજા હોય, બંગલામાં રહેતો હોય એની ઈ મજા હોય. મજા બધે છે જ, પણ આવે ક્યારે? જ્યારે આપણે ભગવાનને શરણાગત, આનંદ સાથે જ્યારે આપણો સંબંધ જોડાય ને ત્યારે આપણને આનંદ આવે. અને આનંદ સાથે જ્યાં સુધી આપણો સંબંધ ન હોય ને તો મહેલમાં તે ભિખારી જેવો અહેસાસ થાય. સંબંધ ભગવાન સાથે નથી તો, હે, કારણ કે આ જગત એનું છે અને એને ભોગવવા માટે એની સાથે સંબંધ જોડાય ને ત્યારે જ આ જગતના હરેક પદાર્થમાં સુખની અનુભૂતિ થાય. ભલે નથી છતાં સુખ આપે છે સંબંધ જો ભગવાન સાથે હોય તો. આપણને આમ તો બહાર રેસ્ટોરન્ટની આઈટમ જોઈએ ને તો આપણને ભક્તો બહુ બહારની ખાવાની ઈચ્છા ન થાય. ભક્તો ઢોસા ખાવા જાય ત્યારે હાઈ નથી પડતા, નાઈ નથી પડતા કે શું કરવું, કે જાતા હોય ક્યારેક ક્યારેક. પણ હવે માની લો કોઈ ભક્તના ઘરે આપણે જઈએ ને એના એ ઢોસા બનાવીને ભગવાનને ભોગ લગાવીને આપે તો પ્રસાદની મોજ છે કે નહીં? એટલે ભક્તિમાં આવતા હરેક વસ્તુ આનંદમય બને છે. શું કામ? કારણ કે એનો સંબંધ ભગવાન સાથે જોડાય છે. આનંદ
એટલા માટે આ જગત નાશવંત છે પણ અસત્ય નથી. ઘણા લોકો કે આ જગત તો મિથ્યા છે. શેનો મિથ્યા જ ભાઈ? તારી પાસે 10 લાખ લેવાના છે, મિથ્યા નહીં, પેલા પાછા દે, પછી કહેજે મિથ્યા છે. આપણે અહીંયા છીએ, કથા થઈ રહી છે, આ મિથ્યા છે? લોકો કે નહીં આ બધો ભ્રમ છે. શેનો ભ્રમ ભાઈ? મધ્વાચાર્યનો સિદ્ધાંત છે, જગત નાશવંત છે પણ અસત્ય તો નથી, આ જગત સત્ય છે. ઈ જગતનું સ્વરૂપ છે તેજોવારી. અહીંયા પાણીમાં સ્થળ અને સ્થળમાં પાણી દેખાય એવું આ જગતનું સ્વરૂપ છે. જ્યાં જ્યાં સુખ દેખાય છે એ સુખ છે, જ્યાં દુઃખ દેખાય છે એ દુઃખ વાસ્તવિકતા છે. અને જે વ્યક્તિ આનો સ્વીકાર કરે છે એ સુખી થઈ શકે. ક્યારે? જ્યારે એ ભગવાનને શરણાગત થાય. ભગવાનને શરણાગત થઈ, ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરે. ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ, જે ભગવત ધામને પ્રાપ્ત કરે ને એ વ્યક્તિ સુખી થઈ શકે. આ જગતમાં આપણે હરેક વસ્તુનો નાશ થતા જોયો છે, એટલે આપણે એવું માનીએ છીએ કે બધું નાશવંત છે. પણ વાસ્તવિકતા એ છે, ભગવાનનું ધામ જે છે ને એ આ માયાથી મુક્ત છે. માયાની ત્યાં એન્ટ્રી જ નથી એ ધામની અંદર. અને એ ભગવાનનું ધામ જે શાશ્વત છે, ત્યાં જન્મ નથી, મૃત્યુ નથી, વૃદ્ધાવસ્થા નથી, અને પહેલી વાત કાળનો પ્રભાવ નથી. અચ્છા, તમે અહીંયા 3 કાળનો અનુભવ કર્યો છે, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. તમને ખબર, ભગવાનના ધામમાં એક જ કાળ ચાલે છે, નિત્ય વર્તમાન કાળ. અમુક દોડાવો તો આવું હોય ક્યાંય છે? નિત્ય વર્તમાન કાળ. ભગવાનના ધામમાં ભૂતકાળ છે જ નહીં, ભવિષ્ય નથી, નિત્ય વર્તમાન. જે છે વસ્તુ યથાવત, ભગવાન કૃષ્ણ 15.5 વર્ષના છે એ હજી એવડા ને એવડા છે, એ ક્યારેય 16ના થતા જ નથી. આ ભગવાનનું ધામ છે. સર્કિટ ઉડાડી નાખે કે નહીં મગજની? શું કામ નથી વિચારી શકતા? કેમ? આપણી જે વિચાર શક્તિ છે, આપણી જે બુદ્ધિ છે ને, એ કાળની સીમાની અંતર્ગત છે, કાળની સીમામાં બંધાયેલી છે. એટલે કાળથી પરે, જ્યાં જ્યાં કાળનું શાસન છે એનાથી પરે કોઈ વસ્તુ આપણું મન કે બુદ્ધિ વિચાર કરી શકે નહીં. આ ભગવાનનું ધામ છે. અને એકવાર ત્યાં ગયા પછી રિટર્ન ક્યારે આવવાનું? મારી વાત નથી હો, ગીતામાં ભગવાન કહે છે, યદ ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમમ. હે અર્જુન, એકવાર અહીંથી કોઈ મારા ધામમાં પ્રવેશ પ્રાપ્ત કરી લે, પછી ફરીથી આ જન્મ મૃત્યુના સાગરમાં ક્યારેય આવતો નથી. ભવને એન્ટ્રી લેવા માટે કરવાનું શું છે? ભજન. ભક્તિ જ એકમાત્ર ઉપાય છે. અને એ ધામ સુધી પહોંચવા માટે આપણને મનુષ્ય જીવન મળ્યું છે. વેદવ્યાસજી કહે છે, એ જે ભગવાનનું ધામ છે ને, શાશ્વત સનાતન દિવ્ય, એ ભગવાનનું હું ધ્યાન કરું છું. સત્યમ પરમ ધીમહિ, પરમ સત સ્વરૂપ જે ભગવાન છે, વ્યાસજી કહે છે હું એનું ધ્યાન કરું છું. અને સત્ય શબ્દ જે છે એ કૃષ્ણ માટે પ્રયુક્ત થયો છે. તો આ જન્માદ્યસ્યની કંઈક સંક્ષિપ્ત વ્યાખ્યા ભાગવતના પ્રથમ શ્લોકની આપણે સાંભળી.